અરે બાપ, એવી બા ભગવતી ચામુંડા. એક દિવસ ચોટીલા ની માલપા કાઠી દરબાર સોમલા ખાતર નું રાજન દિવસ ઉગે નથી, ડેલી ઉઘડે નો ઉઘડે. ઈ પેલા કોઈ પરદેશી માણા આવીને ડેલી એ ઉભો છે બાપા, અને કામદાર ને દરવાણી ને એટલું કીધું કે આ દરબાર ની ડેલી ક્યારે ખોલે, કે બાપ એ અમારો કાઠી દરબાર સોમલો ખાચર ચોટીલા ના ડુંગર ની માથે માતાજી ના 108 દીવા ને 108 માળા કરીને હમણાં એ ગાદી આવશે ને બાપા, ત્યારે આ દરબારગઢ ની ડેલી ઉઘડશે. હજી આટલી વાત પૂરી થાય ન થાય, કાઠી દરબાર સોમલો ખાચર આવી અને દરવાણી ને હુકમ કર્યો જેમ દરવાજો ખુલ્યો, ત્યારે એ અજાણ્યા માળા એ ડગલા માંડી અને સૌથી પહેલા આવીને એટલું કીધું, તમારું નામ સોમલો ખાચર? કે હા બાપ. તો માતાજી ચામુંડા તમે ભગત છો? કે ભગત તો નથી બાપ, પણ દુનિયા મને ભગત કહે છે. તો હે દરબાર, મેં કાને વાત સાંભળી છે, એક દિવસ ઉગે ને હાથ મેં ત્યાં માતાજી ચામુંડા તમને 3 વાર જવાબ આપે છે. ત્યારે એ પંચાલ ની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાચર એ પરદેશી માણા ને બે હાથ જોડીને એટલું કીધું, ભાઈ માતાજી ચામુંડા મને દિવસ ઉગે ને હાથ મેં 3 વાર જવાબ આપે એવું નહીં, પણ તમે જો એને કઈક નમો ભજો તો માતાજી તમને જવાબ આપે. અને ત્યારે એ કાઠી દરબાર સોમલા ખાચર ને આવેલા માણા એટલું કીધું, દરબાર હું ઠેઠ કામરૂ દેશ ની માલપાથી આવ્યો છું, જગત માં જોવા નીકળ્યો છું, દેવ કોની પાસે છે? અને હે દરબાર, જો તને તારી સામુંડા દિવસ ઉગે ને હાથ મેં 3 વાર જવાબ દેતી હોય તો આજ તું મને તારી દેવ દેખાડે, તારી ચામુંડ દેવ કેવડી છે. અને તેથી કાઠી દરબાર સોમલા ખાતે એટલું કીધું, બાપ મારી દેવ ને જોયું હોય ને તો આ હામે ભૂખરો ડુંગર રહ્યો ને ડુંગર ચડી જાય, ડુંગર ની માથે દુનિયા ની માલપા તો બધી માતાઓ ને એક મુખ હોય, પણ હું એવા નસીબ વાળો છું કે મારી માતા તો બે મુખે બેઠી છે, ડુંગર માથે ગયો જા. પણ એ કામરૂ દેશ ની માલપાથી પોતાની વિદ્યાનો પાવર જે લઈને આવેલો એને એવું કીધું કે એમ દેવ નથી જોવી. તો કાઠી દરબાર ચોટીલા ના સ્મશાન ની માલપા લાકડા ની સે ખડકું અને નીચે અગ્નિદા દઉં અને લાકડા જયારે સે હળગવા માંડે ને એ હળગતી સે ની માથે તું ચડી જાય, તો તારા રૂવાડા ની માથે કાળો ડાગ ન પડે તો હું એમ માનું તારી દેવ સામુંડા છે. ત્યારે કાઠી દરબાર સોમલા ખાતર એ ડેલી ની બહાર નીકળી અને ડુંગર માથે બેઠેલી મારી ભગવતી સામે આમ બે હાથને ફેલાવીને એટલું કીધું કે એ માં મારા બે હાથને ફેલાવું તો દેવ તું દૂર નથી, પણ હું માગો ને તું આપી વાત મને મંજૂર નથી, હું તારી પાસે શું માગો? મારી આજ તે મને ફંસાળ ની 24 નો ધણી બનાવ્યો હોય, હું તારી પાસે કોઈ માગવાનો અધિકાર નથી મારો, મારી હું નથી માગતો, પણ એક પરદેશી માણસ એમ કહે છે કે તારી દેવને દેખાય. અને તેદી મારી જોગમાયા એ ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાખની ભમરી બની અને પાખોનો તાર કરીને કાઠી દરબાર સોમલા ખાચરના ખંભાની માથે મારી ચામુંડા બેહી ગઈ. દરબાર મુંજાશ નહીં બાપ, આજ જો જગતની માલપાઈ મને ચામુંડને જોવા આવ્યો હોય ને તો એ જ્યાં તને કે ને ત્યાં મારી ચામુંડ નું પ્રમાણ દેખાડ દે, જગત ની માલિકા હું આવીને ઉભી રહીશ. અને તેથી ટૂંકમાં વાત કરી, ચોટીલાના સ્મશાન ની માલિકા લાકડા ની સે ખડકાણી
અને આખાય ચોટીલાની માલપા ત્રાંબાળું ભૂંગ્યો ઢોલ વાગ્યો ગામના રૈયત બહેનો દીકરીઓ ભાઈઓ નાના મોટા બધા ચોટીલાના શમશાનમાં ભેગા થયા. શું કામ? ક્યાં સોમલો ખાતર એની ચામુંડાનું સત દેખાડવાનો છે. આ બાજુ માણાનો એ શમશાનની માલપા ફરતો ગઢ ચણાઈ ગયો અને એ સમયે ચોટીલાની બાજુમાં આજની તારીખમાં જે પાંચવડા ગામડીઓની પાંચવડા ગામની માલપાથી હુરિયો પરમાર જેની 11 વર્ષની ઉંમર છે, જેના બાપનું ગામતરું થઈ ગયું છે, જેની માં ઈ દીકરાની માથે રંડા પોકાળે એ હુરિયો પરમાર અને પોતાની માં બે ચોટીલાનો હટાણું કરવા માટે આમ માર્ગની માથે હાલ્યા આવે, પણ માણસનું ટોળું જોયું અને તેથી 11 વર્ષના હુરિયા પરમારે પોતાની માનું બાવડું પકડીને એટલું કીધું કે એમાં આજે આ ચોટીલાની માલમાં ક્યાંય મેળો ભરાણો છે, આટલું બધું માણા કેમ છે. અને તેથી જેને કાળું ઓઢણું ઓઢું છે એ દરબારની બાઈ જેને એક દીકરા માથે રંડાપો ગાળતી બાઈ એટલું કીધું કે બેટા ચોટીલાની માલમાં મેળો નથી ભરાણો, તો આપણા ચોટીલાની 24 જે ધણી છે ને સોમલા બાપુ ખાચર દરબાર ઈ માતાજી ચામુંડાનું સત દેખાડવાના છે ને એ સત જોવા માટે માણસો ભેગું થયું છે. અને તેદી 11 વર્ષના દીકરાએ એટલું કીધું કે મારી સત કેવી રીતે, કે શમશાનમાં લાકડાની શે ખડકાણી છે એ શેને આમ હળગાવે અગ્નિ દાદે, અને હળગતી અગ્નિની માલપા સોમલો ખાચર માથે બેહી જવાના છે અને લાકડા બધા હળગી જાય ત્યારે દરબાર એ અગ્નિના ભઠ્ઠામાંથી બહાર નીકળશે અને એના અંગની માથે એક રૂવાડાની માથે કાળો ડાગ નહીં પડે, આવું સત માતાજી ચામુંડા રાખવાની છે. ત્યારે એ 11 વર્ષના દીકરાએ પોતાની માને એમ કીધું કે એમાં સોમલા બાપુ ખાચરના કુળદેવી ચામુંડા છે તો મારા કુળદેવી કોણ છે બાપુ. ત્યારે 11 વર્ષના દીકરાની માથે માર્ગ ઉપર ઉભા રહીને માએ માથે હાથ મેકીને એટલું કીધું કે બેટા આ ડુંગર માથે બેઠીને એ કાઠી દરબાર સોમલા ખાચરની કુળદેવી છે ને એમ તારી એ કુળદેવી ચામુંડા છે. ત્યારે 11 વર્ષના દીકરાએ માનું પકડેલું બાવડું આમ મેકી અને બે હાથ બંધ કરીને એટલું કીધું કે માડી સોમલા બાપુ ખાચર તો 65 વર્ષની ઉંમરના છે, 65 વર્ષની ઉંમરના માણસની લાજ રાખે તો મારી ભલે 11 વર્ષની રહી પણ મારી કુળદેવી મારી લાજ ન રાખે માં. કે બેટા લાજ તો રાખે કે તો મારી સોમલા બાપુ ખાચરી અગ્નિની માથે જઈને બેહે ને ભડકા ઉપર એ પેલા મારે બેહી જાવ, મારે જોવું છે કે આજ મારી સામુંડા આવે છે કે નથી આવતી બાપુ. ચોટીલે મારી સામુંડા જે દિવસે ઉભળે ને ભલે બોલા હુરિયા પરમાર ની. અરે બાપ હજી અગ્નિદા જ્યાં લાકડાની ફરતી અગ્નિ વીટલાય અને કાઠી દરબાર એ અગ્નિ સામે આમ પગ ડગલા માંડે એ પેલા 11 વર્ષનો દીકરો દોડી અને માણસની મેદની માલિપામાં હાથ કરતો જય ચામુંડા કરી અને અગ્નિના ભઠ્ઠાની માલિપાએ શેરની માલિપા પોતાના દેહનો આમ ઘા કર્યો અને કાઠી દરબાર સોમલો ખાચર આમ જોઈ ગયા અને માતાજીની સામે નજર કરી ડુંગર સામે ને એટલું કીધું કે એ માં માડી આજ આ અગ્નિની માથે તો મારે શેની માથે સડવાનું હતું પણ મારી આ જગતમાં તારા વિશ્વાસે જીવતા હોય અને 11 વર્ષનો દીકરો મારી પહેલા જો લાકડાની શે માથે સડી ગયો હોય તો એની લાજ તો મારી ચામુંડાવે તું રાખજે. અને તેથી મારી ચામુંડાએ એટલું કીધું કે દરબાર આજ મારા વિશ્વાસે જો અગ્નિ માથે શે માથે સડી ગયો મારા ડુંગરની હેઠેથી હિમાલયને હાંકું અને ચોટીલાના શમશાનમાં જો હળગતી શેને ન ઠારી દઉં તો તારી ચામુંડાને બાપ. જય જય ચામુંડા.
રાખજો માં એ લજિયા રાખી માતાજી એ સોમલા ખાતરની એકડ ચોટી લાલી માઈ લજિયા રાખજો લજિયા રાખજો લજિયા રાખજો બોલો ચામુંડા માતા